જૂનાગઢથી ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરના આપ સૌને રામ રામ. આજે કાઠિયાવાડની સૌ પ્રથમ કોલેજ શામળદાસ કોલેજ વિશે આપને વાત કરવી છે. ભાવનગર અને કાઠિયાવાડમાં વિદ્યાર્થીઓ માટે મહારાજા તખ્તસિંહજીએ ઉચ્ચ શિક્ષણના દ્વાર ખોલી દીધા અને કાઠિયાવાડને પ્રથમ કોલેજ અપાવ્યાનું માન મહારાજા અને ભાવનગર ખાટી ગયું. મહારાજા તખ્તસિંહજીના દિવાન શામળદાસ પરમાનંદદાસ મહેતાનું 25 ઓગસ્ટ 1884ના રોજ અવસાન થયું, જે મહારાજાના હાથ પગ જેવા હતા. આથી મહારાજાને એમનું દુઃખ થયું. આપને ઇતિહાસ અને સંસ્કૃતિમાં રસ હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી આ બેલ આઇકન દબાવો, જેથી કરી આપને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. મહારાજાને દિવાનશ્રીના દુઃખનો ઊંડો આઘાત લાગ્યો છે કે કેવો સરસ માણસ હાલ્યો ગયો. આવા માણસની સ્મૃતિ જાળવવી જ જોઈએ, તો જ ભવિષ્યની પેઢી એમાંથી પ્રેરણા લઈ શકશે અને ઉત્તમ ચારિત્રના અને મહેનતુ મનુષ્ય આ જગતને કાયમ મળતા રહેશે. આથી એમની સ્મૃતિ માટે શું કરવું એવા વિચારે મહારાજા ચડેલા છે. એવામાં શામળદાસના નાના પુત્ર લલ્લુભાઈ, કે જે રાજ્યના રેવન્યુ કમિશનર હતા, તે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયેલ, પણ તેની તબિયત ત્યાં બરાબર નહીં રહેવાથી અધૂરો અભ્યાસ છોડી પરત આવેલા અને પિતાની સાથે નોકરીએ લાગી ગયેલા. એણે મહારાજાને ઉપરોક્ત વાત કહી, જે મહારાજાને ગમી ગઈ અને દિવાનની યાદમાં જ કોલેજ સ્થાપવાનું નક્કી કરી દીધું. રાજ્યના અધિકારીઓને બોલાવી હુકમ કરી દીધો કે કોલેજ ખોલવા જરૂરી તૈયારી કરો અને માંગણી મૂકો. આથી મુંબઈ યુનિવર્સિટી સાથે પત્ર વ્યવહાર થયો, પણ ત્યાંથી ખબર આવ્યા કે અમદાવાદ અને વડોદરામાં કોલેજ તો છે જ, વળી મુંબઈ સરકારની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય સર જેમ્સ બ્રેથવેઇટ પીલે, જે તખ્તસિંહજીનો મિત્ર હતો, એણે કહ્યું કે કોલેજ સ્થાપવાનો વિચાર મહારાજા બંધ રાખો અને અમદાવાદની ગુજરાત કોલેજને આર્થિક મદદ કરો અને તેનું નામ ગુજરાત શામળદાસ કોલેજ રાખો. આ પીલ મહારાજાનો મિત્ર હોવાથી મહારાજાએ એમના નામનો પીલ ગાર્ડન પણ ભાવનગરમાં બનાવેલ, પણ તેની આ સલાહ તખ્તસિંહજીને જરાય ગમી નહીં અને કહે, એવું ન સારું લાગે, શામળદાસનું કાર્યક્ષેત્ર ભાવનગર હતું, તેથી અહીં થાય એ જ યોગ્ય કહેવાય, એ જ ભાવનગરને શોભે. વળી ભાવનગરમાં કાઠિયાવાડના અનેક વિદ્યાર્થીઓ લાભ લઈ શકે. મહારાજા તખ્તસિંહજી કહે, મિસ્ટર પીલ સાહેબ, તમે મારા મિત્ર છો તો તમારી સલાહને ખાલી નહીં જવા દઉં. એમ કહી તખ્તસિંહજીએ ગુજરાત કોલેજને ₹20,000 દાનમાં આપ્યા. એ સમયે ગુજરાત કોલેજ આર્થિક તંગી ભોગવતી હતી અને વર્ગો પણ બંધ થઈ ગયા હતા, ત્યારે મહારાજાએ આવી મદદ કરી હતી. પરંતુ મુંબઈ યુનિવર્સિટી વાળાને દેશી રજવાડાઓમાં બહુ વિશ્વાસ નહોતો. તે વળી તેણે બીજું ગલકું કાઢ્યું કે કોલેજના નિભાવ માટે તમે શું વ્યવસ્થા કરશો, ક્યાંક ગુજરાત કોલેજ જેવું ન થાય. ત્યારે મહારાજા તખ્તસિંહજીએ કાઠિયાવાડી ખમીર અને રાજપૂતી મિજાજ મુજબ કહ્યું કે એ માટે મારા આખા ભાવનગર રાજ્યની આવક બાહેંધરીમાં લખી આપું છું, બસ હવે તો મંજૂરી આપો ને. હવે મુંબઈ યુનિવર્સિટી વાળા મૂંઝાયા કે હવે શું કરવું. ત્યારે મુંબઈ યુનિવર્સિટીએ મને કમને મંજૂરી આપી દીધી. હવે ત્યાર પછી તરત જ મુંબઈના ગવર્નર જેમ્સ ફર્ગ્યુસનના હાથે 25 નવેમ્બર 1884ના રોજ કોલેજના મકાનનું ખાતમુહૂર્ત કરાવ્યું. જેમ્સ ફર્ગ્યુસને મહારાજાના અતિ વખાણ કર્યા કે આપે બહુ મોટું કાર્ય કર્યું છે. હોશિયાર એન્જિનિયર પ્રોક્ટર સિમ્સે 2 વર્ષમાં
રાજુલાના પથ્થરોથી કમાનો અને તાકવાળું સુંદર ભવ્ય મકાન બાંધી આપ્યું. ત્યારે મુંબઈનો ગવર્નર લોર્ડ રે આ મકાનનું ઉદ્ઘાટન કરવા આવ્યો અને 17/12/1886 રોજ તેણે વિદ્યાર્થી માટે ખુલ્લું મૂક્યું અને એકબીજાને સારા ગણાવતા ત્યારે પ્રવચનો થયા હતા. હવે રાજ્યએ પ્રિન્સિપાલ શોધવા માટેની શરૂઆત કરી. આ માટે એક કમિટી બનાવાઈ. તેમાં શામળદાસના પુત્ર લલ્લુભાઈને પસંદ કરાયા. નવી કોલેજમાં પ્રિન્સિપાલ તો કડપવાળો અને અંગ્રેજો જ રાખવો એવું નક્કી થયું. એટલે ઇંગ્લેન્ડના અખબારોમાં પણ જાહેરાત આપવામાં આવી અને અરજીઓ મંગાવી. પણ કોઈ અંગ્રેજે અરજી ન જ કરી. ત્યારે અહીં કુલ જે 130 અરજી આવી હતી તેમાંથી ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંસ્કૃત વિષયના વિદ્વાન મિસ્ટર આર એચ ગનિયનને રૂપિયા 500 + એલાઉન્સના પગારથી નીમવામાં આવ્યા અને ઉપ પ્રિન્સિપાલ તરીકે આલ્ફ્રેડ હાઈસ્કૂલના હેડમાસ્ટર જમશેદજી નવરોજી ઊનવાળાને નીમવામાં આવ્યા હતા. કોલેજમાં અનેક ઇતર પ્રવૃત્તિઓ થતી, જેમાં રમતગમત, નાટક, જનરલ નોલેજ સ્પર્ધા ઇત્યાદિ. એમાં મોટે ભાગે ભાવનગર મ્યુનિસિપાલિટીના પ્રમુખ શ્રી વિદ્યાર્થીઓને બિરદાવવા માટે હાજર રહેલા જોવા મળે છે. મહાનુભાવો પણ આવતા અને આ કાર્યક્રમમાં ફંડ ફાળો આપતા હતા. કોલેજે 11માં પ્રથમ વખત નોર્થ કોર્ટ ક્રિકેટ શિલ્ડ જીત્યું હતું. ઈસવીસન 1925-26માં ગાયકવાડ કપ મેચ બાવદીન કોલેજ અને શામળદાસ કોલેજ વચ્ચે ખેલાયો, તેમાં શામળદાસ કોલેજ જીતી હતી. જૂન 1934માં પૂજ્ય ગાંધીજીએ શામળદાસ કોલેજની મુલાકાત લીધી હતી અને ત્યારે વિદ્યાર્થીઓએ ગાંધીજીને 25 પ્રશ્નો પૂછ્યા હતા. એ આપને હું ગાંધીજી અને ભાવનગરના વિડીયોમાં જ વધારે જણાવીશ. કોલેજના નીતિ નિયમો ખૂબ જ કડક હતા. હોશિયાર અને વિદ્યાપ્રેમી અધ્યાપકો કામ કરતા હતા. 1940માં 17 વિદ્યાર્થીઓને 2 દિવસ મોડા પડવાથી રૂક્ષદ આપવામાં આવી હતી. કોલેજનું એક મુખપત્ર હતું જેનું નામ હતું શ્યામલ, જેમાં વિદ્યાર્થીઓને પોતાની મૌલિકતા વધારવા લેખો લખવા પ્રોત્સાહિત કરતા હતા. 1942માં ભારતમાં હિન્દ છોડો ચળવળનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું હતું. એ વર્ષમાં એકાએક કોલેજમાં કરાંચી, મુંબઈ અને રંગૂનથી વિદ્યાર્થીઓ ભણવા આવ્યા હતા. ભાવનગર નામનું એક મેડલ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સિલેક્ટ થનારને અપાતું હતું. જ્યારે 1948માં કોલેજમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે પ્રિન્સિપાલ સહાણી સાહેબે તેમના ગાંધીજી સાથેના અંતરંગ સંબંધોથી વિદ્યાર્થીને માહિતગાર કરી ગાંધીજીના જીવન અંગે વિદ્યાર્થીઓને ઉત્તમ બોધપાઠ આપ્યો હતો. આ કોલેજે કાઠિયાવાડને કાયમી ગૌરવ અપાવ્યું છે. અનેક મહાનુભાવો વિદ્યાર્થીઓ આપ્યા છે. કોલેજની સુવાસ દેશ દેશાવર સુધી પહોંચી છે અને આજે 135 વર્ષથી એક ધારી કાર્યરત છે ત્યારે આજની કોલેજનો સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓને અભિનંદન કે આપની જિંદગીનો રૂડો અવસર અહીં વીત્યો છે. એનાથી બીજો આનંદ કયો હોઈ શકે? એ આનંદ બે રીતે લઈ શકાય છે, કે અમે ઐતિહાસિક કોલેજમાં ભણ્યા કે અમે ઐતિહાસિક કોલેજમાં ભણાવીએ છીએ.